हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर नी अंदर आपणे स्वाध्याय 1.2 ए जोयो अने एमा एनी पछी मैं थोड़ी तमने समझूती पण आपेली हती अने हवे आपणे स्वाध्याय 1.3 नी अंदर आगळ वधीए। तो एमा पहेलो क्वेश्चन छे, नीचेनी संख्याओने दशांश स्वरूपमां लखो અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। તો સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખવાની છે અને એ કેવા પ્રકારની અભિવ્યક્તિ છે એ આપણે જણાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો એમાં દાખલો છે 36/100, બરોબર। તો 36/100 આપણે કરીએ તો એ તમને આવડે છે કે છેદમાં 100 છે એટલે જમણી બાજુથી બે આંકડા પછી આપણે પોઈન્ટ મૂકી દેવાનો છે। તો બે આંકડા પછી આપણે પોઈન્ટ મૂકીએ એટલે 0.36। તો આ અભિવ્યક્તિ છે એ કેવી થાય? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ, કારણ કે પોઈન્ટ પછી કાંઈ આગળ ચાલતું નથી એટલે આવી અભિવ્યક્તિને જો બે આપણે પ્રશ્નો પૂછાય છે કે દશાંશ સ્વરૂપમાં લખો તો લખી નહીં, આવી કેવી અભિવ્યક્તિ શી કહેવાનું? તો એ અભિવ્યક્તિ છે શાંત દશાંશ અભિવ્યક્તિ, એવું આપણે લખવાનું છે। તો લખીએ શાંત દશાંશ અભિવ્યક્તિ, કેવા પ્રકારની અભિવ્યક્તિ છે એ જણાવો એમ પણ આપણને કીધું છે। તો આપણે લખી નાખ્યું કે આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે, બરોબર, કારણ કે પોઈન્ટ પછી એ કાંઈ આગળ ચાલતું નથી એટલે એવી અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ છે એ કહેવામાં આવે છે। બીજો દાખલો આગળ વધી, 1/11 બરાબર, આમાં આની જેમ થઈ શકશે ન થઈ શકે, કારણ કે આનો ભાગાકાર આપણે કરવો પડે, આમના આપણને ખ્યાલ આવે નહીં। તો હવે વિદ્યાર્થી મિત્રો, એના ભાગાકાર સાથે સાથે તમારે ફેર બુક જે છે એમાં એમ જ કરતા જવાનું, એટલે કે આ લખો ને એની નીચે જ ભાગાકાર લખી નાખવાનો। હું તમને અહીંયા સાઈડમાં બતાવું છું, જો કે 1 એને ભાગ્યા આપણે કરવા છે 11, પહેલું તો એ કે 1 અંશમાં છે 11 છેદમાં છે, એનો અર્થ એમ થાય 1/11, એટલે 1 છે એ ક્યાં આવશે, એ આ રીતે અંદર આવે અને 11 છે એ બહાર, એટલે કે આ ભાજ્ય તરીકે આવે અને આ ભાજક તરીકે આવે, બરોબર। હવે આપણે ભાગાકારને આગળ વધારવો છે તો સૌપ્રથમ અહીંયા હું ભાગાકાર થઈ જ નથી શકતો એટલે પહેલા 0 મૂકો એટલે પોઈન્ટ મૂકો એટલે શું થાય, 0 ઉતરે। ભાગાકાર આગળ ચલાવવા માટે જો ભાગાકાર એટલે કે 11 નો ગળિયો બોલો 1 ન આવે ત્યાં સુધી, તો કે સર 1 તો 11 ના ગળિયા માં કોઈ આવે જ નહીં, 1 નાની સંખ્યા છે, ઓકે। તો આપણે કેવી રીતે ભાગાકાર આગળ વધારવો? તો કે તો પહેલા પોઈન્ટ મૂકો એટલે અહીંયા 0 ઉતરે, બરોબર। હવે તો કે હવે 11 નો ગળિયો બોલો 10 નો આવે, તો કે સર 11 ના ગળિયા માં 10 તો આવે જ નહીં, એટલે એનો અર્થ શું થયો કે ભાગ ચાલતો નથી, ભાગ ન ચાલે તો ભાગમાં પડી 0, બરોબર, ઉપરથી ઉતારી 0। હવે 11/99, જો 100 માંથી 99 બાદ કરો એટલે 1 વધ્યા, હવે પોઈન્ટ મૂકો એટલે 0 ઉતરે, પણ હવે કઈ પોઈન્ટ મૂકવાની જરૂર નથી, સીધો 0 ઉતારી લેવાનો। તો 11 નો ઘડિયો બોલો 10 નો આવે, તો કે 11 ના ઘડિયામાં 10 આવે જ નહીં, તો ભાગ નથી ચાલતો, ભાગમાં પડી 0, વળી પછી ઉપરથી ઉતારી 0, બરાબર, 11/99 કેટલા વધ્યા, 1, હવે પોઈન્ટ મૂકો 0 ઉતરે, ભાગ નથી ચાલતો, ભાગમાં પડી 0, ઉપરથી ઉતારી 0, 11/99, તો સર આ તો આમ નામ ચાલ્યા જ કરે છે અને આનું આ જ આવવાનું, ઓકે, આપણને ખબર પડી ગઈ, ધેટ મીન્સ .. કે આમ નામ આ ભાગાકાર છે એ ચાલ્યા કરે છે, એટલે કે આની બરાબર આમ લખાય કે 0.0909 આમ ચાલે છે, અને બહુ ટૂંકમાં એને લખવું વિદ્યાર્થી મિત્રો તો 0.09 અને 09 ઉપર 12, કારણ કે આ બે અંકો રિપીટ થાય છે અને તમને ખ્યાલ છે કે આને અનંત
આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે અનંત તો છે જ અને પુનરાવર્તિત થાય છે એટલે શું કહેવાય એના માટેનો શબ્દ છે આવૃત બરાબર તો અનંત અહીંયા લખશું આપણે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અનંત કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે જણાવો તો આ શાંત દશાંશ છે આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે બરોબર તો એ આપણે વિદ્યાર્થી મિત્રો દર્શાવી દીધું ભાગાકાર પણ ખાસ લખવાનો છે બરોબર પહેલા આ લખી અને એની નીચે ભાગાકાર લખો તો પણ ચાલશે પણ એક સમ પૂરો થાય એટલે નીચે ભાગાકાર બીજો સમ પૂરો થાય નીચે ભાગાકાર એવી રીતે નીચે નીચે ભાગાકાર તમારે દર્શાવવાના છે હવે પ્રશ્ન નંબર 3 તરફ આપણે આગળ વધીએ 4.18 4.18 જો આને આપણે ફેરવીએ તો આમ લખાય અશુદ્ધ અપૂર્ણાંકમાંથી શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 8 4 32 32 માં 1 ઉમેરો એટલે 33 એટલે 33 ના છેદમાં 8 હવે આનો ભાગાકાર આપણે કરવાનો છે 33 ભાગ્યા 8 તો એ કેવી રીતે આપણે કરવા જોતા જાવ જો 33 એને ભાગ્યા આપણે કરવા છે 8 તો 8 નો ગડિયો બોલો 32 નો આવે ત્યાં સુધી તો આ 33 નો આવે ત્યાં સુધી તો 8 ના ગડિયા 33 આવવાના જ નહીં એટલે 8 4 32 તો એની નાની સંખ્યા લેવો બરોબર તો 33 માંથી 32 બાદ કરીએ એટલે 1 વધ્યા હવે ભાગાકાર આગળ ચાલતો નથી બરોબર તો પોઈન્ટ મૂકો એટલે 0 3 8 એકુ 8 કેટલા વિદ્યા દશમાંથી 8 ગયા 2 પછી વળી પાછો હવે પોઈન્ટ મૂકવાની જરૂર નથી એકવાર મૂકી દીધો એટલે જરૂર પડે ત્યારે 0 ઉતારી લેવાનું હવે 8 2 16 કેટલા વિદ્યા 4 0 ઉતારી લીધો 8 5 40 બરોબર તો હવે 0 0 આવી ગયા એટલે કે 4.125 તો વિદ્યાર્થી મિત્રો આ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય તો કે ભાઈ પોઈન્ટ પછી 2 3 4 આંકડા એ જો એ પૂર્ણ થઈ જતો હોય ભાગાકાર તો એને કહેવાય શાંત ને આટકી જાય છે એટલે શાંત દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ બરોબર તો આ રીતે દરેકમાં વિદ્યાર્થી મિત્રો ભાગાકાર છે એ આપણે કરતો જવાનો છે બરોબર તો આ 3 દાખલા જે તમે અત્યારે આપણે જોયા તો એના ભાગાકાર પણ સાથે સાથે આપણે લખતા જવાના છે એ ખાસ ધ્યાનમાં આપણે લેવાનું છે તો હવે નંબર 4 તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 4 નંબર 4 માં 3 ના છેદમાં 13 એટલે કે 3 એને ભાગ્યા કરવાના છે 13 તો 3 ભાગ્યા 13 કરીએ 3 ભાગ્યા 13 બરોબર તો આ ભાગાકાર આપણે કરતા છીએ જોતા જાઓ તો સૌપ્રથમ તો પોઈન્ટ મૂકશું કારણ કે ભાગાકાર આગળ ચાલતો નથી ભાગાકાર આગળ ચલાવવા માટે સૌપ્રથમ આપણે પોઈન્ટ મૂકવો રહે તો પોઈન્ટ મૂક્યો એટલે અહીંયા 0 ઉતર્યો હવે 13 નો ગળિયો બોલો 30 ના આવે ત્યાં સુધી તો 30 આવવાના જ નહીં એટલે એની નાની સંખ્યા 13 2 26 વધ્યા કેટલા 4 બરોબર હવે 4 વધ્યા હવે 0 સીધો હવે પોઈન્ટ નહીં મૂકવાનો સીધો 0 ઉતારી લેવાનો પછી 13 3 39 કેટલા વધ્યા 1 વધ્યા બરોબર પછી પાછો 0 બરોબર પોઈન્ટ મૂક્યો એટલે 0 તો કે 13 ના ઘડિયામાં 10 તો કે આવવાના જ નથી એટલે ભાગ ચાલતો નથી ભાગમાં પડી 0 ઉપરથી ઉતારી 0 પછી હજી આગળ ચલાવીએ આપણે તો 13 7 બરોબર 13 × 7 કરો 13 7 91 કેટલા વિદ્યા 9 વિદ્યા પછી 0 બરોબર પછી પાછો 13 નો ઘડિયો બોલીએ 13 6 78 78 કેટલા વિદ્યા 12 90 માંથી 78 બાદ કર્યા
એટલે ત્રિજ્યા 12 પછી 0 તો 120 એટલે 13 9 એ આપણે ચલાવી 13 દા 130 થાય તો 9 3 27 2 9 1 9 ને 2 11 એટલે 117 કેટલા વિદ્યા 3 વિદ્યા હવે પાછા 0 બરાબર તો જો 30 અને 30 13 2 26 તો હવે જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ 2 થી વળી પાછો રિપીટ છે 26 પછી 4 પછી વળી પાછો 13 3 39 બરાબર એટલે કે 2 થી હવે પછી રિપીટ થયા કરશે બરાબર તો 0. હવે આને કેમ લખાય 0.230769 વળી પાછો 230769 આ રીતે ચાલ્યા કરે અને બહુ ટૂંક માં આપણે લખવું હોય તો 0.230769 અને એની ઉપર 12 આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એને દર્શાવવાનું છે તો આ અભિવ્યક્તિ એ કેવી કહેવાય તો કે આને કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ બરોબર અહીં આપણે લખી નાખશું અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અભિવ્યક્તિ બરોબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલા નંબર 4 છે એ પૂર્ણ કર્યો હજી 5 અને 6 આ બે હું તો તમને સોલ્વ કરાવવાનો છું બરોબર પરંતુ તમે દાખલા નંબર 5 અને 6 છે વિદ્યાર્થી મિત્રો એ જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરજો બરોબર અને જો સોલ્વ થઈ જાય તો એના ફોટોગ્રાફ્સ આ તો તમે લખી મને મોકલાવવાના જ છો પણ સાથે સાથે જે બે દાખલા મેં તમને પ્રયત્ન કરવા માટે આપ્યા છે ઈ જો સોલ્વ થઈ જાય તો સાથે સાથે ઈ રફમાં કરજો પહેલા તો સાથે સાથે એના ફોટોગ્રાફ્સ પણ મને મોકલાવી આપજો બરોબર વિદ્યાર્થી મિત્રો તો આવતા લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું થેન્ક યુ